બરાબર એટલે જો આ પાઠનું નામ છે બરાબર ભારતના ક્રાંતિવીરો ક્રાંતિવીરો ભારતના ક્રાંતિવીરો એટલે કે આપણા ભારત દેશમાં એવા કયા કયા ક્રાંતિવીરો થઈ ગયા કેવા કયા કયા વીરો થઈ ગયા કે જેને આપણા દેશને આઝાદી અપાવી બરાબર તો શિક્ષકે બરાબર શાળામાં ગયા તો શાળામાં શિક્ષકે ક્યુ ફિલ્મ બતાવ્યું હતું બાળકોને બાળકો ને ક્યુ ફિલ્મ બતાવવામાં આવ્યું હતું શાળામાં બાળકો ને શાળામાં ક્યુ ફિલ્મ બતાવવામાં આવ્યું હતું આ તો પંક્તિ છે આ ફિલ્મમાં આ એક પંક્તિ છે બરાબર પણ ફિલ્મ નું નામ શું હતું જો પહેલી જ લાઈનમાં લખ્યું છે ફિલ્મનું નામ કયો ફિલ્મ શાળામાં બતાવવામાં આવ્યું હતું ધ લેજન્ડ ઓફ ભગતસિંહ ધ લેજન્ડ ઓફ ભગતસિંહ બરાબર ભગતસિંહ શહીદ ભગતસિંહ બરાબર ધ ધ લેજન્ડ ઓફ ભગતસિંહ નામનો ફિલ્મ હતો એ શાળામાં બતાવવામાં આવ્યું હતું એવો ખાલી જગ્યામાં પૂછાય કે વર્ગ શિક્ષક દ્વારા શાળામાં કયો ફિલ્મ બતાવવામાં આવ્યું હતું ધ લેજન્ડ ઓફ ભગતસિંહ કયો ફિલ્મ બતાવવામાં આવ્યું હતું

હા પાના નંબર બત્રીસ ધી લીજેન્ડ ઓફ ભગત સિંહ એ લખું એમણે દેખાતું એમાં નામ ધી લેજ ઓફ ભગત ભગતસિંહ પેલી લાઈનમાં પંક્તિ ની ઉપર જ છે પ્રાપ્ત થયું એમાં અનેક વીરોએ અનેક ક્રાંતિકારીઓએ પોતાના બલિદાન આપી દીધા હતા ત્યારે આપણા દેશને આઝાદી મળી હતી બરાબર અને આજે પણ એ લોકોને ગર્વથી યાદ કરવામાં આવે છે

અને આપણા દેશને આઝાદી અપાવી એવા વીરોને આપણે યાદ કરવા જોઈએ પંદરમી ઓગસ્ટ હોય છવ્વીસમી જાન્યુઆરી હોય આવા રાષ્ટ્રીય તહેવારના દિવસે તેમને યાદ કરવા જોઈએ જે યુવકોએ વીરતાપૂર્વક હથિયાર ઉપાડ્યા તેઓ આપણા દેશના ઇતિહાસમાં ક્રાંતિકારીઓ તરીકે જાણીતા છે કે જેને આપણા દેશની આઝાદી માટે હથિયાર ઉપાડ્યા અને લડત લડીને આપણને આઝાદી અપાવે છે એવા યુવાનોને ક્રાંતિકારી કહેવાય ક્રાંતિકારી કોને કહેવાય ક્રાંતિકારી એટલે કે જે લડત લડીને આપણા દેશને આઝાદી અપાવી એ ક્રાંતિકારી કહેવાય કે જે લડત લડીને દેશની રક્ષા કરે એ ક્રાંતિકારી કહેવાય બાકી આતંકવાદી કોને કહેવાય આતંકવાદી એને કહેવાય કે જે બીજા દેશના લોકો હોય એ આપણા દેશ ઉપર આક્રમણ કરે બરાબર એ આતંકવાદી કે જે આપણા દેશ ઉપર હુમલા કરતા હોય બાહ્ય દેશના લોકો એ આતંકવાદી જ્યારે આપણા દેશની રક્ષા કરે આપણા દેશના રક્ષણ માટે લડત કરે એ ક્રાંતિકારી તેમની પ્રવૃત્તિઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ગણાય છે તે લોકો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા હોય છે આ પ્રવૃત્તિમાં શિક્ષિત અશિક્ષિત રાજવંશી અને સામાન્યજનો ભાગ લીધો હતો આમાં બધા લોકો હતા ક્રાંતિકારીમાં બધા લોકોએ ભાગ લીધો હતો ભણેલા કે અભણ લોકો પછી ભલે રાજવંશી હોય કે સામાન્ય પ્રજા હોય બરાબર શ્રીમંત હોય કે ગરીબ હોય બધા લોકોએ આ આપણા દેશની આઝાદી માટે ભાગ લીધો હતો જેમાં ધ્યાન રાખજે કે આ પોઈચા હે ભારતના બધા ભાગોમાં ઓછા પ્રમાણમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ વેલી મોડી શરૂ થઈ હતી ભારતના દરેક પ્રાંતમાં દરેક પ્રદેશમાં ક્યાંક ક્રાંતિકારી પ્રવૃત્તિ હતી એ વહેલી શરૂ થઈ તો ક્યાંક ક્રાંતિકારી પ્રવૃત્તિ હતી મોડી ચાલુ થઈ પણ આપણા ભારત દેશની અંદર એક ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ હતી બરાબર આપણા દેશના સમજો આપણા દેશને આઝાદી આપવા માટે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવામાં આવી હતી આ ક્રાંતિકારી પ્રવૃત્તિ આખા આખા દેશમાં ચાલુ થઈ હતી ત્યારે આપણા દેશને આઝાદી અંગ્રેજોનો દેશ હતું બરાબર તો આપણા દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટે કઈ પ્રવૃત્તિ કરવામાં આવી હતી હા ક્રાંતિકારી પ્રવૃત્તિમાં શું કરવામાં આવે શું કરવામાં આવે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં કે જે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં શું કરવાનું આવે હે આમ હમુજો ક્રાંતિકારી પ્રવૃત્તિમાં શું કરવાનું આવે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં શું કરવાનું આવે લડત લડવામાં આવે શું કરવામાં આવે લડત લડવામાં આવે બોમ્બ ફેંકવામાં આવે આક્રમણ કરવામાં આવે શહીદ ભગત સિંહ અમુક ફિલ્મમાં નથી બોમ્બ ફેંકે હે આક્રમણ કરે હે એ ક્રાંતિકારી પ્રવૃત્તિ કહેવાય કે બોમ્બ ફેંકવા આક્રમણ કરવું અંગ્રેજોની જે છાવણી હોય એ છાવણીમાં ખેદાન મેદાન કરી નાખવું તો આ ક્રાંતિકારી બધી પ્રવૃત્તિ છે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરીને અંગ્રેજોને માટે આવી ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી તો મહારાષ્ટ્રમાં આ ક્રાંતિના પ્રણેતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ શહીદ વાસુદેવ બળવંત ફળક્યા હતા જો મહારાષ્ટ્રમાં પ્રશ્ન પૂછાય કે મહારાષ્ટ્રમાં ક્રાંતિકારીની શરૂઆત સૌ પ્રથમ કોને કઈ રીતી કોને કઈ રીતી બરાબર વાસુદેવ બળવંત ફડકે આ એક વ્યક્તિનું નામ છે કે વાસુદેવ બળવંત ફડકે એમાં ફોટો આપ્યો પાના નંબર તેત્રીસ ઉપર પહેલો ફોટો જો વાસુદેવ બળવંત ફડકે છે ને આ એક પેલા ક્રાંતિકારી હતા કે જેને મહારાષ્ટ્રમાં ક્રાંતિકારીની શરૂઆત કરી હતી આનાથી બધા બળવંત ફફડે ફડકે એ મહારાષ્ટ્રના પ્રથમ ક્રાંતિકારી હતા એ નામ યાદ રાખવાનું પ્રશ્ન પૂછાય કે મહારાષ્ટ્રના પ્રથમ ક્રાંતિકારીનું નામ શું હતું બરાબર પ્રવૃત્તિના પ્રથમ શહીદ વાસુદેવ બળવંત હતા યાદ રાખવાનું મહારાષ્ટ્ર તેત્રીસ ઉપર બે માં ચિત્ર આપ્યું ક્રાંતિની મસાલ આ ક્રાંતિની મસાલ બરાબર મસાલ કે ક્રાંતિની મસાલ ક્રાંતિની જ્યોત ફેલાવી અને ભારત દેશમાં જ્યોતે છે જ્યોતે જળા તે ચલો બરાબર એક ક્રાંતિકારી અને ક્રાંતિકારી ઉત્પન્ન કર્યા અનેક લોકોમાં ક્રાંતિકારીના વિચારો ફેલાયવા તો ક્રાંતિની મસાલ મશાલ છે આવડી મશાલ મશાલ જોઈએ ને આગ આગ હોય એમાં આવી આપણે રાખ્યું હોય તો ચિનગારીમાં રામ રામપ્રસાદ બિસ્મિલાએ હું બોલ્યા હતા માલિક તારી રજા રહે ઓર તુહી તુ રહે બાકી ના મે રહુ ન મેરી અરજુ રહે જબ તક હે તન મે જાન રગો મે લહુ રહે તેરા હો જિકિયા તારી હી તિસ્તજુ રહે બરાબર આમાં પણ દેશ પ્રેમ અને દેશ ભક્તિ નું વર્ણન કરવામાં આવ્યું છે બરાબર આવી પંક્તિઓ હતા ઈ લોકો બોલતાતા રામપ્રસાદ બિસ્મિલ્લા ખાય આ સિંગારી લગાડીતી હવે એમાં એક ક્રાંતિકારી વિષય આપું વાસુદેવ બળવંત ફડકે બરાબર વાસુદેવ બળવંત ફડકે એના વિશે વાત જે હું લખ્યો છે એમાં વાસુદેવ બળવંત ફડકેમાં વાત જઈ બરાબર જો આપણે તો ઓલું કીધું મહારાષ્ટ્રમાં ક્રાંતિકારીના પ્રણેતા પ્રણે અથવા ક્રાંતિકારી શરૂઆત કરનાર બરાબર પણ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે આખા ભારતની અંદર પેલા ક્રાંતિકારીની ની શરૂઆત કરનારી હતા મહારાષ્ટ્રમાં તો ખરા બરાબર પણ આખા ભારતમાં એક પ્રથમ વ્યક્તિ હતા કે જેને ભારતમાં ક્રાંતિકારીની શરૂઆત કરી હતી સાંભળ્યા

અંગ્રેજ સરકારની નીચે રહેવા માગતા નતા બરાબર એનાથી કંટાળી ગયા હતા શોષણ થતું હવે દેશને ગુલામીમાંથી મુક્ત ન કરવું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાવવાની તથા કેર કરતન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી વાસુદેવ બળવંતે કઈ પ્રતિજ્ઞા લીધી તેવો પ્રશ્ન પૂછાય કે જ્યાં સુધી મારા દેશને આઝાદી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હું કપાળ ઉપર ચંદન ને તિલક નહીં કરું ચાંદલો નહીં કરું આપણે ચંદન નો ચાંદલો કરીને તો એને કીધું કે હું ચંદન નો ચાંદલો કરીશ નહીં કપાળ ઉપર હું કપાળ ઉપર ચાંદલો નહીં કરું બરાબર અને કેશ કરતન કરીશ નહીં હું મારા વાળ પણ કપાવીશ નહીં આવી પ્રતિજ્ઞા એને લીધી હતી કે જ્યાં સુધી મારા દેશને આઝાદી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હું વાળ કપાવીશ નહીં અને કપાળ ઉપર ચાંદલો કરીશ નહીં આ પ્રતિજ્ઞા યાદ રાખવાની તારે ગમે ત્યારે પૂછાય તો સમજાણું આ પ્રતિજ્ઞા યાદ હોવી જોઈએ તને કે વાસુદેવ બળવંતે કઈ પ્રતિજ્ઞા લીધી હતી કઈ લીધી હતી જો અત્યારે તને બતાવી દઉં છું ક્યાં શું લખ્યું છે સમજાવી દઉં છું પછી યાદ રાખવું બરાબર કે આપણા શબ્દમાં લખવાનું છે એવું નથી ચોપડી માં લખ્યું એવું લખવાનું મારા શબ્દમાં મારે લખવું હોય તો વાસુદેવ બળવંતે એ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી મારા દેશને આઝાદી પ્રાપ્ત ન થાય

ના સંગઠનની એવી ગુપ્ત યોજના બનાવવામાં લાગ્યા કે જે ગુપ્ત યોજના ની ખબર અંગ્રેજોને ન પડે અને અંગ્રેજો ની વિરુદ્ધમાં આપણે પ્રવૃત્તિ કરવાની છે એનું આયોજન કરવા લાગ્યા તો અંગ્રેજ સરકારે ફડકે ના માથા માટે રૂપિયા ચાર હજાર ઇનામ જાહેર કર્યું જો આની પ્રવૃત્તિ વધવા લાગી બરાબર વસુદેવ ફળ હતા એને હું કહ્યું અંગ્રેજ સરકાર ની વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા લાગ્યા અને જ્યારે વિરોધમાં પ્રવૃત્તિ કરે ત્યારે શું કરે સરકાર એને પકડવાનું કરે કે આ વ્યક્તિને પકડીને અમારી સામે હાજર કરવામાં આવે બરાબર પણ અંગ્રેજ સરકારે ઇનામ રાખ્યું હતું વાસુદેવ ફળકેને જે પકડી આવશે બરાબર અને ચાર હજારનું ઈનામ આપવામાં આવશે ચાર હજાર રૂપિયા આપવામાં આવશે પ્રશ્ન પૂછાય કે વાસુદેવ ફળકેના માથા માટે ખાલી જગ્યા રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું કેટલા રૂપિયાનું વાસુદેવ ફળકે અંગ્રેજ વાસુદેવ ફળકે અંગ્રેજ ઘણા પર હુમલા કરવા જે જે ને અંગ્રેજોની હોય બરાબર અંગ્રેજો જગ્યાએ તંબુ તાણીને રહેતા હોય અથવા તો જે જગ્યાએ અંગ્રેજોની છાવણી હોય છાવણી કહેવાય યુદ્ધ ની ભેગા થયા હોય ને યુદ્ધના માણસો એને છાવણી કહેવાય તંબુ તાણીને ને રહેતા તંબુ તાણી રહેતા કહેવાય થાણા કહેવાય અંગ્રેજોની થાણા હોય અંગ્રેજોની પોલીસ ચોકી હોય બરાબર એના ઉપર હુમલા કર્યા પછી સરકારી તિજોરી લૂટી લીધી સરકારીની તિજોરી હોય ને તિજોરી સરકારીની પેટીઓ લૂંટી લીધી બંદૂકો ચલાવવાની તાલીમ આપતા એના મિત્ર હતા એને બધાને બંદૂકો ચલાવવાની તાલીમ આપવા લાગ્યા કે આપણે આવી રીતે બંદૂકો ચલાવવાની છે અને અંગ્રેજોનો આપણે સફાયો બોલાવાનો છે તો કઈ કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવામાં આવતી એવો પ્રશ્ન પૂછાય કે ક્રાંતિ દ્વારા કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવતી તો અંગ્રેજી થાણા હુમલો કરવામાં આવતો શું કરવામાં આવતો સરકારી અંગ્રેજ સરકારની તિજોરીઓ તોડી નાખવામાં આવતી બોલ અંગ્રેજ સરકારની તિજોરી તોડી નાખવામાં આવતી હા તેના સંગઠનના માણસોને બંદૂક ચલાવવાની તાલીમ આપતા આ અંગ્રેજ સરકાર હતી ક્રામ કાપવા લાગી ચોકી ઉઠી હવે આપણે કઈક કરવું જોઈએ બરાબર અને પકડવો જોઈએ આ પ્રવૃત્તિ ચાલુ રહે તો આપણે નુકસાન જાહે આપણા વિરુદ્ધમાં કોઈ કઈ કરતા હોય તો આપડા એને કઈક કરીને એને કે એને પકડવાનું કરી કે પોલીસને વાત કરી કેસ કરી અંગ્રેજ સરકાર હવે ઉઠી કે કોઈ પણ આની ધરપકડ કરવી જોઈએ જોઈએ તેને પકડવા બરાબર આ હતા આપણા વાસુદેવ બળવંત ફડકે બરાબર કે વાસુદેવ બળવંત ફડકે કે જેને આપણા દેશમાં કઈ રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિ કઈ રીતે અને આપણા દેશને કઈ રીતે આઝાદી અપાવી હતી બરાબર આટલું છે તારે વાંચી રાખવાનું ચારે ચાર પાઠ વાંચીને પૂરા કરી હો બરાબર હજી મારે બીજા બે લેવાના છે એટલે તને તને જે આટલું કીધું ચાર પાઠ તને યાદ હોવા જોઈએ વાંચન કરવાનું ઘરે જાતો નહીં ક્યાંય બરાબર હું પૂછીશ તાર પપ્પાને કે આને વાંચે છે ઘરે બરાબર તને નહીં આવડે એટલે ખબર પડી જાય કે વાંચ્યું નથી બધી વાંચી લેવાનું પછી રમવાનું કલાક બે કલાક વાંચી લેવાય ઘરે બે બરાબર ચારેય પાઠ આપણા છે સામાજિક વિજ્ઞાન એ પૂરા કરી રાખજે એટલે ટેસ્ટ હમણાં આવશે એટલે ટેસ્ટ તને મોટે લખવા દેસ હા પાકો કરી રાખજે બરાબર